બોટાદના ગરડાના યુવાનોનો અનોખો અભિગમ. પશુઓના ગરદને રેડિયમ પટ્ટો બાંધી અકસ્માત ટાળવા નવતર પ્રયોગ હાથ ધર્યો. બોટાદના ગરડાના આઈ સોનલ જીવદયા ટ્રસ્ટના યુવાનો દ્વારા લોકોના જીવ બચાવવા અનોખો કાર્ય કરી રહ્યા છે, જેમાં કુલ 30-35 યુવાનો જોડાયા છે. આ યુવાનો રેડિયાર અબોલ પશુઓને ગળે રેડિયમના બેલ્ટ બાંધે છે, જેમાં યુવાન ચંદ્રકાંતભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે અમે યુવાનો છેલ્લા 8-10 વર્ષથી ગૌ સેવાઓનું કાર્ય કરી રહ્યા છીએ. આજે અમે તમામ યુવાનો દ્વારા અબોલ પશુઓને અડફેટે વાહન ચાલકોના અકસ્માતોને નાથવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ચંદ્રકાંતભાઈ સોલંકીએ જણાવ્યું કે હજુ એક દિવસ પહેલા જ ગરડામાં અબોલ પશુઓને વાહનો ચાલકો અડફેટે લેતા ઘટના સ્થળે એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું, જેને કારણે પોતાના પરિવાર નિરાધાર થયો હતો. દિન પ્રતિદિન આજે આ અકસ્માતના બનાવો વધતા જાય છે. વહેલી તકે આવા અકસ્માતો ટળે અને લોકોનો જિંદગી બચે તેવા હેતુથી આ ઝુંબેશનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. વધુમાં રાત્રિના સમયે રખડતા પશુઓ સાથે અકસ્માતની ઘટના બને છે અને અકસ્માતમાં પશુ અથવા તો માણસનું મૃત્યુ થાય છે. પશુઓને રેડિયમ બેલ્ટ બાંધવાથી અકસ્માત નિવારી શકાય છે. ચંદ્રકાંતભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે રેડિયમ બેલ્ટ લગાવવાથી દૂરથી વાહન ચાલકને અહીં રોડ ઉપર બેસેલી ગાય અથવા અન્ય પશુઓ બેલ્ટથી ચમકથી ખબર પડે છે, જેથી પેર ડાઉન થાય છે અને અકસ્માત થતો નથી. હાલ આ રેડિયમ બેલ્ટ વિવિધ કન્ટ્રક્શન દાદાના સહયોગથી પ્રાપ્ત થયેલ છે અને છેલ્લા એક દિવસથી આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે અને આ ઝુંબેશ ચાલુ પણ રહેશે. આ રેડિયમ બેલ્ટ લગાવવાથી ગાય કે અબોલ પશુઓને પણ ગળામાં કોઈ નુકસાન થતું નથી અને અકસ્માત બનતા અટકાવી શકાય છે. હાલ છેલ્લા 2 દિવસમાં 100થી વધુ અબોલ પશુઓ રેડિયાર ઢોરને બેલ્ટ બાંધવામાં આવ્યા છે. રાત્રિના સમયે આઈ સોનલ જીવદયા ટ્રસ્ટના યુવાનો દ્વારા રાત્રિના રોડ ઉપર બેસેલા ગાયો અને અબોલ પશુઓને ગરદને બેલ્ટ બાંધવામાં આવે છે. મારું નામ ચંદ્રકાંત સોલંકી, ગઢડા સ્વામીના. આજ રોજ અમે જે કાંઈ સેવાકીય પ્રવૃત્તિ કરી એનો મુખ્ય ધ્યેય જ છે કે જેથી કરીને અકસ્માત ન બને. 2 દિવસ પહેલાં એક ગઢડા શહેરમાં અકસ્માત બનેલો. ગઢડાથી 7 કિલોમીટર દૂર ગામ છે ઉગામેડી, ત્યાં એક નંદી મહારાજની સાથે એક્સિડન્ટ થયું હતું અને સ્થળ ઉપર જ તે અકસ્માતમાં મૃત્યુ પામેલ. તે અમારે એવો વિચાર આવ્યો અમારા ગ્રુપમાં, આઈ શ્રી સોનલ જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટમાં, કે આવા બનાવ બને છે તો આપણે આની પાછળ એવો એક પ્રયત્ન કરવી કે જેથી કરીને એક્સિડન્ટના બનાવ ઓછા બને. એના કારણે આજે અમે વીવી કન્સ્ટ્રક્શન દ્વારા બેલ્ટની સેવા અમને મળેલી, બેલ્ટ ફ્રી ઓફમાં મળેલા, અને આઈ શ્રી સોનલ જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટના બધા સભ્યો મેમ્બર્સ દ્વારા ગઢડા શહેરમાં જેવા કે વિસ્તાર ગણીએ તો સામાકઠે ચોકડી વિસ્તાર, બોટાદ રોડ, નવા બસ સ્ટેન્ડ, અન્ય અલગ અલગ વિસ્તારમાં આજરોજ અમે રેડિયમ બેલ્ટ લગાડ્યા છે. મુખ્ય ધ્યેય એ જ તે કે એક્સિડન્ટના બનાવ ન બને, જીવ પ્રાણી અકસ્માતમાં નો મૃત્યુ પામે, એ ધ્યેય છે આઈ શ્રી સોનલ જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટનો મુખ્ય ધ્યેય અમારો, કે અકસ્માત ન બને. આ અભિયાનની શરૂઆત 2 દિવસ પહેલાં એક એક્સિડન્ટ બન્યું એ નિમિત્તે આજથી જ ચાલુ કર્યું છે આ અભિયાન, અને આ અભિયાન ચાલુ ને ચાલુ રહેશે એવા અમારા પ્રયત્નો છે કે એકય પશુ બેલ્ટ વગરના ન રહે. આ અભિયાનમાં અમારા ગ્રુપના સભ્યો અત્યારે હાલમાં સભ્યો તો અમારા 150-200 છે, પણ હાલ સેવાકીય પ્રવૃત્તિમાં અત્યારે 20-25 લોકો સેવામાં આજરોજ અમારી જોડે જોડાયેલા હતા, જેમ કે ગોપાલભાઈ શેપાત્રા, અનિરુદ્ધભાઈ ધાધલ, રાજભાઈ ગઢવી, પછી યશપાલભાઈ ધાધલ વગેરેના નામ લેવી તો ઘણાય નામ યાદ આવે, પણ આ બધાએ અમારી સાથે અવારનવાર સેવામાં જોડાયેલા હોય છે. આ બેલ્ટ અમે અત્યાર સુધીમાં 100 જેટલા બેલ્ટ બાંધ્યા છે અને અમને સેવામાં બેલ્ટ જેટલા આવતા રહેશે. માની લ્યો કે આજે 100 બેલ્ટ લગાડ્યા, કાલ 100 આવે તો પાછા 100 લગાડશું. જેટલા બેલ્ટ આવશે એટલી અમારી સેવા કરવાનો ધ્યેય છે. લોકોને સંદેશ એ જ કહેવા માંગીએ છીએ કે આ બેલ્ટ અમે જે બાંધ્યા છે એ બેલ્ટ ગળામાંથી કોઈ કાઢે નહીં, જેથી કરીને અકસ્માત બચી શકાય, અકસ્માતનો બનાવ ન બને એવો મુખ્ય ધ્યેય અમારો છે.